ખૂબ સારું તમે માર્કિંગ જે છે એ મેળવી શકો વિદ્યાર્થી મિત્રો પેપરનું સોલ્યુશન જોતા પહેલાં મિત્રો જો તમે આ તમારા વિદ્યાર્થી મિત્રો ધોરણ દસમાં અભ્યાસ કરી રહ્યા છે તેમના સુધી વિડીયો શેર નથી કર્યો તો હમણાં જ તમારા ધોરણ દસના અંદર જે વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે તેમાં વિડીયો શેર કરવા વિનંતી છે યોગ્ય જોડકા જોડો વિભાગ એ અને વિભાગ બી તો વિદ્યાર્થી મિત્રો પેલું છે રુદ્ર મહાલય તો રુદ્ર મહાલય ક્યાં આવેલો છે સિદ્ધપુરની અંદર તો એફ સાથે જોડીશું નાટ્યશાસ્ત્ર તો પંડિત નારંદ એ સાથે જોડીશું અભયારણ્ય તો ચંદ્રપ્રભા જે છે મિત્રો અભયારણ્ય છે તો તેને આપણે બી સાથે જોડીશું ગરમ મિત્રો અહીં ગરમ પાણીના જરા તો એમાં આવશે સી લસુંદરા ખાતે આવેલા છે અને એ જરાશાહીને વેગ મળ્યો તો એમાં આવશે મિત્રો ખાનગીકરણ

ભારતના વિવિધ લોકો વિશ્વ બંધુત્વની ભાવનાથી પોતાનું જીવન જે છે એ જીવે છે એટલે કે સાચો જવાબ શું આવે છે મિત્રો વિશ્વ બંધુત્વ પ્રશ્ન નંબર તેર ધરોઈ યોજના ખાલી જગ્યા નદી ઉપર આવેલી છે તો સાબરમતી નદી ઉપર આવેલી છે ખાલી જગ્યા રાજ્યની અંદર સૌથી ઓછું સિંચાઈ ક્ષેત્ર જોવા મળે છે તો મિઝોરમની અંદર મિત્રો સૌથી ઓછું ઓછું જે છે એ સિંચાઈ ક્ષેત્ર જોવા મળે છે પ્રશ્ન નંબર પંદર પંજાબને દરિયા કિનારો મળ્યો નથી તેથી તે ગુજરાતમાંથી ખાલી જગ્યા કિનારે નીચેના પ્રશ્નોના માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો પ્રશ્ન નંબર સોળ ભારતની સાંસ્કૃતિક એકતા ઉપર કોણે ભાર મૂક્યો હતો તો જે જ્યોતિ ધરો હતા એમણે મિત્રો ભારતની સંસ્કૃતિની એકતા ઉપર જે છે એ ભાર મૂક્યો હતો પ્રશ્ન નંબર સત્તર તમિલનાડુમાં કઈ નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ આવેલો છે તો તમિલનાડુની અંદર મિત્રો કાવેરી નદી જે છે તેનો મુખ ત્રિકોણ આવેલો છે પ્રશ્ન નંબર અઢાર સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્મારક પાસેથી કઈ નદી વહે છે તો મિત્રો નર્મદા નદી જે છે તે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેથી વહે છે અને નર્મદા જિલ્લાની અંદર સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલી છે પ્રશ્ન નંબર કઈ પદ્ધતિને પદ્ધતિને મુક્ત મુક્ત અર્થતંત્ર કહે છે તો બજાર મિત્રો અર્થતંત્ર જે છે એ કહેવામાં આવે છે પ્રશ્ન નંબર વીસ ભારતનું અર્થતંત્ર કેવા પ્રકારનું અર્થતંત્ર છે તો ભારતનું અર્થતંત્ર મિત્રો મિશ્ર પ્રકારનું અર્થતંત્ર છે પ્રશ્ન નંબર એકવીસ નીચેના પ્રશ્નોના સંક્ષિપ્ત એક અથવા તો બે આપવાના છે તે ઓટોમેટિક લોક ગેટ ધરાવતું મિત્રો બંદર છે પ્રશ્ન નંબર બાવીસ કોને ધ્રુતિ ગતિ માર્ગ પણ કહે છે તો એક્સપ્રેસ હાઇવેને ધ્રુત ગતિ માર્ગ પણ કહે છે પ્રશ્ન નંબર ત્રેવીસ કઈ આર્થિક પદ્ધતિ બજાર પદ્ધતિથી તંદન વિરોધી છે તો સમાજવાદી પદ્ધતિ જે છે એ બજાર પદ્ધતિથી મિત્રો તંદન વિરોધી છે પ્રશ્ન નંબર ચોવીસ કઈ પદ્ધતિની અંદર ઉત્પાદનના બધા જ સાધનોની માલિકી રાજ્યની હોય છે તો સમાજવાદી જે પદ્ધતિ હોય છે તેની મિત્રો ઉત્પાદનના બધા જ સાધનોની માલિકી રાજ્ય સરકાર અથવા તો કેન્દ્ર સરકાર એટલે કે સમાજવાદી પદ્ધતિની અંદર જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીનું સોલ્યુશન જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી જે લિંક છે તેના ઉપર ક્લિક કરીને મિત્રો આગળનું સોલ્યુશન તમે મેળવી શકો છો જો તમને મારો વિડીયો ગમતો હોય તો લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં